अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखे। तो मित्रों, आज आपणे ब्लेंड टूल, कॉन्टोर टूल अने डिस्टोर्ट टूल छे एना विषे जोवा मांगीए छे। तो ए जे बाबतो छे कई रीते वर्क करे छे आजे आपणे जोवा मांगीए छे। तेमानुं पहेलुं आपणे जोईए के ब्लेंड टूल। हवे ब्लेंड टूल वापरवा माटे, ब्लेंड टूल शुं छे? तो कोई पण बे ऑब्जेक्ट होय अने ए बे ऑब्जेक्टनी वच्चेનો આપણે ભરતા બીજા બધા ઓબ્જેક્ટ આપણે બનાવી દેવા હોય તો આપણે આ બ્લેન્ડ ટૂલને વાપરી શકીએ। એની માટે હું પહેલાં આજે મારું પેજ છે એને થોડું ઝૂમ કરીશ, અને ત્યાર પછી હું તમને પહેલાં બેઝિક શેપની ઉપર બતાવું કે ધારો કે એક સ્ક્વેર લીધું અને એક બાજુ મેં સર્કલ લીધું છે, અને હવે મારે એવું જોઈએ છે કે આ શેપમાંથી આ શેપ બનતો હોય એવું એક આમ વચ્ચેના બધા મિક્સિંગ શેપ મને જોઈએ છે। તો મારે આ શેપ પહેલાં સિલેક્ટ કરી લેવાનો છે, ત્યાર પછી હું કીબોર્ડ પરથી શિફ્ટ કી દબાવીશ અને આ જે શેપ છે એને સિલેક્ટ કરી લઈશ। હવે બંને શેપ સિલેક્ટ કરી લીધા છે, અને ત્યાર પછી હું અહીંયાથી આ બ્લેન્ડ ટૂલની ઉપર ક્લિક કરીશ। એટલે બ્લેન્ડ ટૂલની ઉપર આપણે જેવું ક્લિક કરીશું એટલે આપણને અહીંયા આ રીતનું કર્સર જોવા મળશે। હવે હું આને ખેંચી અને આની ઉપર આમ મૂકી દઈશ એટલે મને જોવા મળશે કે વચ્ચેના બધા ઓબ્જેક્ટ ભરાઈ ગયેલા છે। અને કેટલા ઓબ્જેક્ટ ભરાયા છે તો અહીંયા સ્ટેપ મને જોવા મળે છે કે 10। તો આ જે વચ્ચેના ઓબ્જેક્ટ છે 10 હશે, હું અહીંયાથી વધારી પણ શકું, એટલે જેમ જેમ વધારતો જઈશ એમ વધારે સ્મૂથ વસ્તુ અહીંયા મને જોવા મળશે। અને મારે એને એવું જોઈતું હોય કે આમ ગોળાકાર વળતા હોય તો હું અહીંયાથી આ બ્લેન્ડને ફેરવી શકું। જેમ કે તમે અહીં જુઓ છો તો હું અહીંયા ફેરવું છું, એ પ્રમાણે નીચે તમને ઓપ્શન જોવા પણ મળે છે કે આ રીતના આખું આમ વળતા હોય એ રીતના મને અહીંયા જોવા મળે છે। એટલે આ રીતના આપણે કોઈ પણ બે ઓબ્જેક્ટ છે એની વચ્ચેના બધા જે ઓબ્જેક્ટ છે એને ભરી દઈ શકીએ, અને પછી આપણે જો ચાહીએ તો આ બંને અલગ કરી દઈ શકીએ। એટલે કે અલગ કરવા માટે આપણે અહીંયાથી આપણે આમ ફેરવીશું તો આપણને આ રીતે ખસશે, અને અલગ કરવા માટે આપણે એને સિલેક્ટ કરી અને એરેન્જમાં જઈ અને બ્રેક કરી દેવાની જરૂર રહેશે। બ્રેક કરી દઈશું અને પછી બાર ક્લિક કરી અને આપણે આ બધા જે ઓબ્જેક્ટ છે એને પાછા છૂટા અલગ કરી દઈશું, અને આ ગ્રુપ બની ગયેલું હશે તો એ ગ્રુપને પણ આપણે વાપરી શકીએ છીએ। તો હું આને ડિલીટ કરી દઉં છું, અને એ જ રીતે જો આપણે કલર ફિલ કરેલો હશે કે જેમ કે સપોઝ અહીંયા હું આ એક રેક્ટેંગલ બનાવું છું અને રેક્ટેંગલને હું લાલ કલર લઉં છું, અને અહીંયા એક આપણે આ બનાવીએ એની અંદર આપણે યલો કલર લઈએ છીએ, અને બંનેની આપણે બંનેને સાથે સિલેક્ટ કરી લઈશું અને એની બોર્ડર છે એ આપણે જમણું બાજુનું બટન ક્લિક આપી અને કાઢી નાખીશું, અને ત્યાર પછી આપણે બ્લેન્ડ કરીશું। તો અત્યારે હું આને એમ ખેંચીને આની પર મૂકીશ તો મને જોવા મળે છે કે આમ કલર ફિલવાલા વચ્ચે અહીંયા ઓબ્જેક્ટ આવી જશે, અને વચ્ચે હું વધારેના ઓબ્જેક્ટ પણ કરી દઈ શકું। અને મારે કલર અલગ અલગ બદલવા હોય તો અહીંયાથી હું કલરને અલગ અલગ પણ કરી શકું। આ રીતના મારે કંઈક બદલવું હોય તો હું કલરના જે બધા એ અલગ અલગ જે છે ઓબ્જેક્ટ અને કલર બંને નહીં, પણ એકલા ખાલી કલર જ મારે જોઈએ છે, એટલે હું આ જે લોક છે મેં ખોલી નાખ્યો, અને ત્યાર પછી આપણે જોઈશું તો જો અહીંયા વધારે લાલ કલર જોઈએ છે કે વધારે યલો કલર જોઈએ છે એ રીતે આપણે અહીંયા ગોઠવી શકીએ, તો એ રીતના આપણે કરી શકીએ। તો આ અહીંયાથી આપણે અલગ અલગ રીતના અહીંયા ગોઠવી શકીએ, અને આપણે અહીંયા અલગ અલગ કલરની જોઈએ છે કે ભાઈ આ બે કલર ડાયરેક્ટ ભરેલા જોઈતા હોય તો અહીંયા હું સ્ટ્રેટ રાખી દઈ શકું, હું આ ક્લિક કરીશ તો લાલ અને પીળો કલર છે બેની વચ્ચેનું બધા આ રીતના જોવા મળશે, અને અહીંયા આપણે ક્લિક કરીશું તો આપણને આ રીતના જોવા મળશે। આજે આપણે આગળ કલર બ્લેન્ડિંગ વગેરે જે આપણે જ્યારે લિનિયર રેડિયલ ને વગેરે જોયેલું ત્યારે પણ આપણે આ ત્રણ ઓપ્શન જોયેલા હતા, તો એ જ ઓપ્શન અહીંયા આપણને આ રીતે ડાયરેક્ટલી જોવા મળશે। તો આપણે અહીંયાથી આ રીતના બધા ક્લિક કરીશું તો અલગ અલગ આપણને જે શેપ જે છે વચ્ચેના એ ભરાઈ ગયેલા મને જોવા મળશે, એથી હું સિલેક્ટ કરીને ડિલીટ કરી દઉં છું। હવે આ જ રીતે જ્યારે આપણે બનાવીએ ત્યારે મારે એવું જોઈએ છે કે આ કોઈક શેપની ઉપર આવે, તો હું શેપની ઉપર પણ લાવી શકું। એટલે ધારો કે હું પહેલાં અહીંયાથી એક બેઝિક શેપની અંદર જઈ અને એક આ હાર્ટ શેપ લઉં છું, અને એક એકદમ નાનો હાર્ટ શેપ હું અહીંયા બનાવું છું, અને એ ને પિક ટૂલ લઈ અને ફરી પાછું અહીંયા આપણે ક્લિક કરી અને જમણી બાજુનું માઉસ બટન દબાવીને એને આપણે કોપી કરી લઈશું અને આ બંનેને સિલેક્ટ કરી લઈએ, અને સાથે સાથે આપણે અને આપણે સિલેક્ટ કરીને એને હું કોઈ કલર એક જ કલર અત્યારે આપી દઉં છું, એટલે કે હું ધારો કે યલો કલર આપી દઉં છું, અને એને મારે બ્લેન્ડ કરવું છે એટલે હું આને આ બ્લેન્ડ પર ક્લિક આપી
અને આને ખેંચીને અહીંયા મૂકી દઈશું એટલે આ બ્લેન્ડ થઈ ગયા. અત્યારે હું અત્યારે આ સ્ટેપ જ રવા દઉં છું, પણ મને આ રીતે સીધા નથી જોઈતા, પણ મને એવું જોઈએ છે કે આમ હાર્ટ શેપની અંદર આવે, તો એટલા માટે હું ફરી પાછો અહીંયાથી બેઝિક શેપમાં જઈશ અને અહીંયાથી એક હાર્ટ શેપ લઈ અને આપણે એક મોટું હાર્ટ શેપ દોરીશું કે ભાઈ આટલા મોટું આપણે હાર્ટ શેપ લઈએ છે. હવે મારે આ આની અંદર આ અહીંયા આમ ચારે બાજુ બધે આ હાર્ટ ભરેલા જોઈએ છે, એટલા માટે હું આને પહેલાં દોરી દઈશ અને ત્યાર પછી આ જે મેં બ્લેન્ડ કરેલું છે બ્લેન્ડ કરેલાને હું સિલેક્ટ કરીશ એટલે મને જોવા મળે છે કે બ્લેન્ડ ગ્રુપ અહીંયાથી જોવા મળે છે. એટલે બ્લેન્ડ ગ્રુપને સિલેક્ટ કરી અને અહીંયાથી આપણે આ જે પાથ ઓપરેશન છે એ આપણે લઈશું અહીંયાથી. એટલે અહીંયા પાથ પર ના એરો પર ક્લિક આપી અને પછી ન્યૂ પાથ પર ક્લિક આપી અને અહીંયા તમે જોશો તો કે આ જે પાથ છે એની પર હું ક્લિક આપી દઈશ એટલે મને અહીંયા ભરી ગયેલા જોવા મળે. પણ મને અત્યારે આ રીતના ભરેલા જોવા મળે છે, મારે એટલા ઓછા નથી જોઈતા, આખામાં આમ એ થઈ ગયેલા જોવા મળે છે. એટલે અહીંયાથી આની ઉપર ક્લિક કરી આ જે આઇકોન છે એની પર ક્લિક કરી અને બ્લેન્ડ એલોંગ ધ ફૂલ પાથ પર ક્લિક કરી દઈશું એટલે આ રીતના આખા પર આવી જશે. અને ત્યાર પછી આપણે એના જે પોઈન્ટ છે વધારીશું તો આપણને જોવા મળશે કે આ રીતના આપણે ગમે તેટલા જેટલા શેપ વધારવાની જરૂર હોય એ આપણે વધારી શકીએ. હવે આપણે એને થોડાક એ રીતે કરીએ કે આ રીતના બધા શેપ થઈ જાય. ટોટલ આપણે લગભગ 38 જેવા હજુ પણ થોડાક ઓછા કરીએ આપણે, કે આ રીતના આપણે ગોઠવી દઈએ અને હવે આ એક આપણો સરસ શેપ બની ગયો છે. હવે આપણે એને કોઈ પણ એક કલર પણ ફિલ કરી દઈ શકીએ આ રીતના, તો આ રીતના પણ દેખાય. પણ હવે આની સાથે સાથે મારે એવું જોઈએ છે કે મારે આવો અલગ ન જોઈતું, પણ આમ એક આખું ઓબ્જેક્ટ એક જ બનાવી દેવું છે. તો પછી હું આ આખા બ્લેન્ડ થયેલા આખા એને સિલેક્ટ કરીશ અને ત્યાર પછી હું એરેન્જની અંદર જઈ એને પહેલાં બ્રેક એપાર્ટ કરી દઈશું એટલે બ્રેક પાર્ટ પર ક્લિક આપીશું એટલે ફોર ઓબ્જેક્ટ સિલેક્ટ થઈ જાય છે. હવે બધું આખું સિલેક્ટેડ છે અને સિલેક્ટ રાખ્યા પછી અહીંયા તમે જોશો તમે અલગ અલગ કરી શકો, ટ્રીમ વેલ્ડ ઇન્ટરસેક્ટ, પણ આપણે વેલ્ડ કરીશું. આ બધા ટ્રીમ વેલ્ડ વગેરે વિશેના વિડીયો તમે આગળના જોયા હશે, તમને ખબર હશે કે આપણે કઈ રીતે વાપરવાનું. એટલે વેલ્ડની ઉપર ક્લિક કરીશું તો આ રીતનું એક નવું આખું ઓબ્જેક્ટ તમને બની ગયેલું અહીંયા જોવા મળશે. તો આ રીતના આપણે ઘણા બધા અલગ અલગ ટાઈપની જે વસ્તુઓ છે અલગ અલગ એ આપણે આની અંદર બનાવી શકીએ બ્લેન્ડ ટૂલથી. તો આ હતું આપણું બ્લેન્ડ ટૂલ. હવે આપણે જોઈએ બીજું અને એ છે કોન્ટોર ટૂલની વિશે. હવે જે કોન્ટોર ટૂલ છે એ શું છે, તો કે એક કોઈ શેપ હોય એની અંદર નાના નાના શેપ આપણે ભરતા જવું હોય તો આપણે કઈ રીતે ભરી શકીએ. તો જેમ કે સપોઝ મેં આ પહેલાં લીધું અને એની અંદર એક આપણે બોક્સ બનાવ્યું ને, મારે એવું જોઈએ છે કે મેં એની અંદર નાના 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 બોક્સ ભરાતા જાય. તો હું આ બોક્સને લઈ અને ત્યાર પછી અહીંયાથી હું આ જે કોન્ટોર ટૂલ છે એ કોન્ટોર ટૂલ લઈ અને અહીંયાથી ડાયરેક્ટલી આ લઈ શકું ટુ સેન્ટર. ટુ સેન્ટર પર હું ક્લિક આપી દઈશ તો તમને જોવા મળશે કે આખા બધા જ ઓબ્જેક્ટ ભરાઈ ગયેલા અહીંયા મને જોવા મળે છે. અને એ ઓબ્જેક્ટની જે ઓફસેટ છે વચ્ચેની જગ્યા છે એ કેટલી છે એ પણ અહીંયાથી આપણને નક્કી કરી શકીએ. પણ મને આવું ના જોઈતું હોય ને, મારે એવું જોઈતું હોય કે એ ઇનસાઇડ ભરાય પણ અમુક જ ભરાય, આટલા બધા નથી ભરાતો, પછી હું આ જે ઇનસાઇડ કોન્ટોર છે એની પર ક્લિક આપીશ અને ત્યાર પછી સ્ટેપ પર ક્લિક આપીશ. અત્યારે 12 આ બોક્સ હશે તો હું એને હું ઓછા કરી શકું આ રીતના. તમે જોશો કે અહીંયાથી આપણે ઓછા કરી શકીએ છીએ. ધારો કે મને 3 જ જોઈતા હોય તો અહીંયાથી 3 કરી શકું, 2 કરી શકું, ગમે તેટલા. એટલે એક ઓરિજિનલ ઓબ્જેક્ટ અને બીજા 3 એમ, એટલે ટોટલ 4 ઓબ્જેક્ટ અહીંયા મને જોવા મળશે. પણ અમારે અંદરની સાઈડે આવતા ના જોઈતા અને બહારની સાઈડે જોઈતા હોય તો અહીંયાથી હું આ બટન ક્લિક આપીશ તો બહારની સાઈડે આવી જશે. આપણે જે ઓરિજિનલ ઓબ્જેક્ટ છે એનાથી બહારની સાઈડે એ આવી જશે અને અહીંયાથી આપણે એનો જે આઉટલાઈનનો કલર છે એ પણ આપણે બદલી શકીશું કે આઉટલાઈન જે છેલ્લી આઉટલાઈન છે એનો કલર આપણે કયો જોઈએ છે. તો અહીંયાથી આપણે બધા અલગ અલગ જે કલર છે એ પણ આપણે બદલી શકીએ કે અલગ અલગ અહીંયાથી આપણે કરી શકીએ. કે જે આપણે આ લિનિયર ફિલ વિશે આપણે જોયું હતું વચ્ચે, જે મારા લિનિયર ફિલના વિડીયોમાં તમે જોયું હશે, તો એ રીતે આપણે અહીંયા અલગ અલગ કલરની સેટિંગ જે છે એ આપણે અહીંયાથી કરી શકીએ. તો હવે આપણે આ રીતે બનાવી શકીએ. હવે આ કોન્ટર ટૂલની અંદર જો આ રીતે કરી શકીએ તો આપણે આને કોઈ પણ બીજા શેપની ઉપર પણ કરી શકીએ. કે જેમ કે સપોઝ અહીંયાથી આપણે બેઝિક શેપમાંથી એક આપણે હાર્ટ શેપ લઈએ અને આ હાર્ટ શેપની ઉપર આપણને જોઈતું હોય તો અહીંયા પણ આપણે આ કોન્ટર ટૂલ યુઝ કરી શકીએ અને એની અંદર આપણને આઉટસાઇડ જોઈએ છે ધારો કે, તો આપણે 3 આ રીતના આપણે લઈ શકીએ અને એને આપણે કોઈ પણ સરસ કલર આપી દઈ શકીએ અને ફિલ કલર પણ આપણે બદલી શકીએ. તો આ રીતે આપણે ધારો કે ફિલ કલર પણ બદલીએ તો એ આ આની અંદરની ફિલ બદલાશે. એટલે આપણે જે ઓબ્જેક્ટ છે એને સિલેક્ટ કરીને આપણે અહીંયાથી બદલી શકીએ. તો આ રીતના આપણે અલગ અલગ જે ફિલ કલર છે એ પણ આપણે બદલી શકીએ.
તો આ રીતે બનાવી શકીએ. અને એ જ રીતે આપણે ટેક્સ્ટની ઉપર પણ આપણે લખી શકીએ કે આપણે કોઈ પણ વસ્તુ લખેલી હોય, એટલે હું અહીંયા ટેક્સ્ટ ટૂલ લઉં છું અને અહીંયા હું મારું નામ લખીશ કેપિટલની અંદર, અને ત્યાર પછી એને હું થોડુંક મોટું કરી દઉં છું આ રીતના. અને હવે આની આજુબાજુ મારે જોઈએ છે તો આને સિલેક્ટ કરી અને હું કોન્ટોર ટૂલ લઈ અને આની અંદર પણ હું બહાર કરી શકું અથવા અંદર કરી શકું. તો આપણે આઉટસાઇડ જ જોઈએ છે એટલે આઉટસાઇડ જોઈશું, એટલે આપણે આ રીતે જોવા મળશે. એક અથવા આપણે બે લઈશું તો આવી રીતનું થઈ ગયેલું અત્યારે મને જોવા મળશે. પણ હું આની અંદર ક્લિક આપી અને કોઈ પણ જે એનો બોર્ડરનો કલર છે એ બદલીશું આપણે, એટલે આપણે આની જે અંદરની બોર્ડર છે એ બોર્ડરને પહેલાં આપણે બદલી અને વ્હાઈટ કરી દઈએ. તો જે હું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપીશ એટલે મેં વ્હાઈટ કરી, કે કોઈ પણ બીજો કલર પણ તમે લઈ શકો. તો તમને તરત જ જોવા મળશે કે બહાર આવી ગયેલા જે પોઈન્ટ છે એ જોવા મળશે. અને એને આપણે થોડાક નાના કરવા હોય તો અહીંયાથી નાના પણ કરી શકીએ આપણે, કે આપણે જે આઉટર જતી લાઈનો છે એ થોડી કાટલી નાની જોઈએ છે અને એને આપણે થોડાક છૂટા પણ કરી દઈ શકીએ. એટલે આ રીતના તમને છૂટા જોવા મળશે. અને એની અંદર આપણને બ્લેક કલર અત્યારે નથી જોઈતો, એટલે આપણે કોન્ટોરમાં જઈ અને આપણે કલર બદલી પણ શકીએ. અહીંયાથી આપણે કોઈ પણ કલર બદલીશું તો બધા અલગ અલગ કલર આપણે અહીંયાથી બદલી શકીશું. આ રીતના આપણે કોઈ પણ શેપ છે એની ઉપર આ કોન્ટોર ટૂલ છે એ આપણે યુઝ કરી શકીએ. હવે જે ત્રીજું ટૂલ છે એ આપણે જોવા માંગીએ છીએ અને એ છે ડિસ્ટોર્શન ટૂલ. ડિસ્ટોર્શન ટૂલ એ છે કે આપણે કોઈપણ વસ્તુને તોડીને એને આપણે વાંકી ચૂકી કરી દેવી હોય તો આપણે કઈ રીતે કરી શકીએ. જેમ કે અત્યારે હું પહેલાં તમને એક બતાવું કે એક નાના ચોરસની ઉપર આપણે જોઈએ તો આપણે એક ચોરસ આપણે દોર્યું અને ત્યાર પછી અહીંયાથી આપણે આ ડિસ્ટોર્ટ ટૂલ લઈશું. તો આ જેવું ડિસ્ટોર્ટ ટૂલ લઈશું એટલે એની અંદર અહીંયા આપણે આ ત્રણ અલગ અલગ જોવા મળે છે, કે જેની અંદર આ છે પુશ પુલ અને આ છે ઝિપર અને આ છે તમારું એક ટ્વિસ્ટર છે. તો એમાં અલગ અલગ છે. હવે આમાંથી તમારે તમે રેડીમેડ પ્રીસેટમાં જવા માંગતા હોય તો અહીંયાથી પણ તમે પ્રીસેટમાં જઈ શકો. ધારો કે પ્રીસેટની અંદર હું આ લઈ લઈશ તો મને તરત જ જોવા મળશે કે એક સિમ્બોલ જેવું અહીંયા બની ગયેલું એનું જોવા મળે છે. તો એનું પાછું અન્ડુ કરું છું. અને અત્યારે આપણે પ્રીસેટ નથી વાપરવા, પણ આમાંથી તમે કોઈ પણ પ્રીસેટ પણ આવે ઝિગઝેગવાળા પ્રીસેટ તમે ધારો કે વાપરી શકો, કે ધારો કે આ કોઈ પણ જગ્યાએ તમારે જરૂર હોય તો આ રીતના તમે બનાવીને મૂકી શકો. તો આપણે એને પાછું અન્ડુ કરી દઈએ. અને એ જ વસ્તુ મારે પોતે કરવી છે તો હું અહીંયા પુશ પુલ સિલેક્ટ કરી અને પછી હું આને કોઈ પણ પોઈન્ટને પકડીને આમ ખેંચીશ તો તમને જોવા મળશે કે એનાથી અલગ અલગ આ રીતના સિમ્બોલ બનતા મને જોવા મળશે. તો હું અલગ અલગ શેપને લઈ અને અલગ અલગ રીતે આ રીતે ખેંચી અને અલગ અલગ બનાવી શકું. કોઈ પણ મારે સિમ્બોલ બનાવવો હોય તો અહીંયાથી હું કોઈ પણ એક અલગ અલગ આ રીતના સિમ્બોલ લઈ અને ડિસ્ટોર્ટ ટૂલ લઈ અને એમાં એ બનાવી શકું આ પ્રેસ પુલ યુઝ કરીને, અથવા તો હું આ ઝિપર છે એ પણ યુઝ કરી અને અહીંયાથી આપણે એ કરી શકીએ. કે આ રીતના આપણે એની કેટલી ફ્રિકવન્સી વગેરે આપણે અહીંયાથી નક્કી કરી શકીએ અલગ અલગ. તો આ બધા જે ઓપ્શન છે એ તમે બદલતા જશો તો તમને જોવા મળશે કે અલગ અલગ ટાઈપની અહીંયા લાઇન તમને થતી જોવા મળશે. તો એ બધી તમે કરી અને કોઈ પણ અલગ અલગ શેપ તમે બનાવી શકો. અને એ જ રીતે આપણે હું એક બેને અત્યારે હું ડિલીટ કરી દઉં છું અને ત્રીજું એક ચોરસ લઈશ અને એની અંદર પણ હું તમને ડિસ્ટોર્ટ વિશે બતાવું કે આ જે ટ્વિટર છે તે આનાથી તમે આ રીતના ટ્વીટ કરી અને આખું જે એ છે એને એમ ટ્વિસ્ટ કરીને તમે બનાવી શકો, કે તમે ટ્વિસ્ટ કરી અને તમે આખું જે ઓબ્જેક્ટ છે એ બનાવી શકો. તો આ રીતે આપણે ડાયરેક્ટલી યુઝ કરી શકીએ. અને આ જ વસ્તુ તમે લખાણ પર પણ યુઝ કરી શકો અને બીજા કોઈ સિમ્બોલ પર પણ યુઝ કરી શકો. તો હવે અમારે લખાણ પર યુઝ કરવું હોય તો હું આ ટેક્સ્ટ ટૂલ લઈશ અને અહીંયા હું મારું નામ લખું છું અને એને આપણે થોડુંક મોટું કરી દઈશું અને કોઈ કલર પણ આપી દઈશું. અને ત્યાર પછી આપણે અહીંયાથી ડિસ્ટોર્ટ ટૂલ લઈશું અને એમાંથી હવે હું પ્રીસેટ પણ વાપરી શકું. ધારો કે હું આ પ્રીસેટ વાપરું તો આ રીતનું તરત જ મને થઈ ગયેલું જોવા મળશે. હું અન્ડુ કરી દઉં છું અને હવે મારે એને બીજા કોઈમાં જવું છે, પણ પહેલાં હું આને કોપી કરીને બાજુ પર મૂકી રાખું જેથી મારે વારે વારે મારું નામ લખીને એને કલર ના કરવો પડે. તો અહીંયાથી આપણે જઈ અને અલગ અલગ આપણે અહીંયાથી આપણે આ પણ યુઝ કરી શકીએ કે પોતે પણ આપણે કોઈ પણ ખેંચી અને આ રીતના આપણે બનાવી શકીએ. કે આ રીતનું કોઈ વસ્તુ મારે બનાવી છે તો હું આ રીતના એ પણ બનાવી શકું છું. અને અન્ડુ કરી દઉં છું અને પ્રીસેટની અંદર જઈ અને આપણે પ્રીસેટ પણ આપણે
यूज करी सके। तो धारो कि हूँ आ यूज करीश तो मैं जवाब मैं कि आ रीते अलग अलग शेप अँ थी बनेलो जवाब मैं। तो आ रीतन आप कईपण वस्तु आ डिस्टोर्ट टूल थी अलग अलग आप बनाई शकी है। अँ हूँ आ लई अने जोशो तो हूँ आ रीतना खेची ने एक करव हो मारे तो आ रीतना हूँ बनाई दई सकूँ। तो आज है डिस्टोर्ट टूल थी अपने कईपण वस्तु जो है अलग अलग बनाई सकीश। ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल WhatsApp पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।